અરવલ્લી જિલ્લામાં વધુ એક વખત કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું. મળતી માહિતી અનુસાર મેઘરજીના પૂર્વ ધારાસભ્યના પુત્ર અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યે રાજીનામું આપી દેતા ચકચાર મચી જવા પામી છે. જતીન પંડ્યા, ત્રણ ટર્મ મેઘરજ જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર છે, જેમને રાજીનામું આપી દેતા તેમના પત્ની રૂપલબેન પંડ્યાએ પણ રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે રૂપલબેન પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ છે, ત્યારે પતિ પત્ની બંને 500 કરતાં વધુ કાર્યકરો સાથે આવતીકાલે કેસરીઓ ધારણ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં સી આર પાટીલના હસ્તે ભાજપમાં જોડાશે. કોંગ્રેસ પાર્ટીના સભ્ય પ્રતિથી હું રાજીનામું આપું છું. તેનું કારણ એવું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, સી આર પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ સાહેબ, સત્તાકરજી અને અમારા જિલ્લા કક્ષાએ રાજુભાઈ બહુ ભીખાજી બહુ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને એમાં એમના અવરમાં આજે દેશમાં વિશ્વમાં આપણો દેશ નામ કમાઈ રહ્યો છે. તો અવનમાં અમે પણ એના સહભાગી થઈએ અને ભારતીય જનતા પાર્ટીનું કામગીરી કરીએ. એટલે હવે આવતીકાલે 24 તારીખે સી આર પાટીલ સાહેબની હાજરીમાં કમલમ ખાતે ગાંધીનગર 600થી વધુ કાર્યકર્તાઓ સાથે અમે અને મારા ધર્મપત્ની જેઓ કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ મહિલામાં ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે. અમે બંને કાલે આજે રાજીનામું આપીશું અને કાલે અમે ભાજપમાં જોઈન થવાના. કોંગ્રેસમાંથી રાજીનામું કારણ શું છે? કોંગ્રેસની નીતિ અને આ દેશમાં ચાલતા કોઈ પણ સારા કામનો વિરોધ કરવાનો ખોટો એ ખોટા વિરોધમાં અમે સહભાગી થવા માંગતા નથી, એટલે અમે ત્યારે રાજીનામું આપીએ. મારું નામ રૂપલબેન જતીનકુમાર પંડ્યા, ઉપપ્રમુખ અરવલ્લી જિલ્લા પંચાયત અને માજી જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂકી છું કોંગ્રેસ પાર્ટીમાંથી. પણ હવે આજે અમે રાજીનામું આપવાના છીએ અને કાલે 600થી વધારે કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે સી આર પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અમે જોડાવાના છીએ. કોંગ્રેસમાં આમ તો વર્ષોથી અમે તો મારા સસરા વખતથી કોંગ્રેસમાં જોડાયેલા જ હતા, પરંતુ હવેની જે કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર દરેક રીતે પક્ષાપક્ષીથી પર થઈને વિકાસના કામો કરતા નથી. જ્યારે માનનીય આપણા લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની જે ગતિ ચાલી રહી છે તે માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટેનો નિર્ણય લીધો છે અને કોંગ્રેસમાંથી અમે એટલે જ રાજીનામું આપીએ છીએ. કારણ કે નાના માણસની વાત અહીં સંભળાતી પણ નથી, જ્યારે કામ કરવાનું આવે તો કોઈ કરતું નથી ને બધી વસ્તુ પૈસાથી જ થાય એવું અમને લાગી રહ્યું છે. માટે અમે ભારતીય જનતા પાર્ટીનો પક્ષમાં સામેલ થવા જઈ રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.